હાઇ એવરી વન સ્વાગત છે તમારું મારી ચેનલમાં જય શ્રી અંબે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પંજાબી મેગી તડકા તમે જોઈ શકો છો મેં અહીંયા એક આખું કેપ્સિકમ ઝીણું ક્રશ કરી લીધું છે ફ્રેન્ડ્સ ત્યારબાદ મેં ફ્રેશ લીલા વટાણા લીધા છે એક આખી ડુંગળી ક્રશ કરી લીધી છે અને છથી સાત કડી લસણ અને મેંગીના બે પેકેટ લઈ લીધા છે તમે જોઈ શકો છો ત્યારબાદ મેંગીના બે પેકેટ મસાલા પણ મેં લઈ લીધા છે ફ્રેન્ડ્સ પંજાબી મે મેંગી તડકા બનાવવા માટે આપણે સૌપ્રથમ ગેસ ઓન કરી અને કઢાઈમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તેલ ગરમ થાય એટલે જે ડુંગળી આપણે ક્રશ કરી તૈયાર રાખી હતી તે ડુંગળી એડ કરીશું ત્યારબાદ વન કેપ્સિકમ જે ક્રશ કરીને તૈયાર રાખ્યું હતું તે એડ કરીશું અને જે વટાણા ફ્રેશ ધોઈને તૈયાર રાખ્યા હતા તે એડ કરીશું અને ચપટી અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું જેથી જે આપણું આ ડુંગળી કેપ્સિકમ અને વટાણા છે એ જલ્દી કૂક થઈ જશે જલ્દીથી સરસ રીતના ચઢી જશે ફ્રેન્ડ્સ એને પાંચથી સાત મિનિટ ચઢવા દઈશું પંજાબી મેગી તડકા અલગ રીતના બનતી હોય છે આ મેગી ફ્રેન્ડ્સ અને ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતી હોય છે તમે જોઈ શકો છો કે હવે કૂક થઈ ગયું છે સરસ રીતના મેં અહીંયા એક કપ પાણી લીધું છે હવે આપણે પાણી અંદર એડ કરીશું પાણીનું મેજરમેન્ટ જોઈને લેવાનું હોય છે ફ્રેન્ડ્સ ત્યારબાદ અહીંયા મેં બે પેકેટ જે બે નંગ મેગી હતી તે અંદર એડ કરી છે મેગીને તોડવાની નથી બસ આવી રીતના આખી જ મૂકવાની છે ફ્રેન્ડ્સ તોડીશું તો પછી મેગી એકદમ કચરી થઈ જશે એમ ન્યુડલ્સ ટાઈપ નહીં બને અને અહીંયા મેં ટુ ટેસ્ટ થોડું મીઠું પણ એડ કરી દીધું છે પહેલાં મેં થોડું એડ કર્યું છે એટલે એ પ્રમાણમાં તમે એડ કરશો આ મેગીને આપણે ચઢવા દઈશું ફ્રેન્ડ્સ ગેસ ફૂલ કરી અને સરસ રીતના ચઢવા દઈશું તમે જોઈ શકો છો મેંગી ચઢી રહી છે પાણી બસ મેં એક કપ નાખ્યું છે જો તમારે વધારે મેંગી બનાવવાની હોય તો એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને આ બાજુ આપણે પંજાબી સ્ટાઇલથી મેગીને વઘારવાની છે તો તેની તૈયારી કરીશું ગેસ ઓન કરી અને નાની કઢાઈમાં મેં એક આખી ચમચી બટર લીધું છે ફ્રેન્ડ્સ બટરથી પંજાબી મેગી તડકાનો સ્વાદ એકદમ પંજાબી સ્ટાઇલથી આવશે ત્યારબાદ મેં અહીંયા તેલ એડ કર્યું છે બે આખી ચમચી મેં તેલ એડ કર્યું છે અને લાલ મરચાંથી આપણે વઘાર કરવાનું છે એટલે ત્રણ લાર મરચાં એડ કર્યા છે અને ખાસ ઝીણું સમારેલું લસણ એનાથી સ્વાદ બહુ જ બદલાઈ જશે એટલે મેં અહીંયા ઝીણું સમારેલું લસણ અંડર એડ કર્યું છે આ બાજુ મારી મેગી ચઢી ગઈ છે એટલે મેં અંદર જે મેગી મસાલા બે પેકેટ રાખ્યા હતા એ બે પેકેટ આપણે એડ કરી દઈશું લાસ્ટમાં અને આને સરસ રીતના હલાવી દઈશું અહીંયા મેં અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે ફ્રેન્ડ્સ આ બાજુ લસણ સરસ રીતના ચઢી ગયું છે અહીંયા વન ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું મેં એડ કર્યું છે આ જે આપણે વઘાર છે એ વઘારને મેગીની અંદર એડ કરી દઈશું અને આ પંજાબી સ્ટાઇલ મેગીને સરસ રીતના હલાવી દઈશું તમે આ રીતના મેંગી બનાવશો ફ્રેન્ડ્સ તો ખરેખર ખાવામાં એકદમ જુદો જ ટેસ્ટ આવે છે એકવાર તમે ટ્રાય કરજો તો આ છે મારી પંજાબી સ્ટાઇલ મેંગી તડકા અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ફ્રેન્ડ્સ મેં મેંગીને સર્વ પણ કરી દીધી છે બાળકોને બહુ જ ભાવતી હોય છે મેંગી દરેક બાળકોની ફેવરેટ હોય છે એટલે જો અલગ રીતના બનાવીશું તો બાળકોને પણ આમાં જુદો સ્વાદ આવશે ફ્રેન્ડ્સ તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી અંબે